ચિંધી ચિંધ્યા માર્ગે હાલવાનું થતું નથી. અમે ક્યાં ચિંધ્યા માર્ગે હાલસી ને હજી કોઈને કલ્પના જ નહીં કરી હોય. નતર ગાંધી ચિંધ્યા માર્ગે હાલવાનું થતું નથી. અમે ક્યાં ચિંધ્યા માર્ગે હાલસી ને હજી કોઈને કલ્પના જ નહીં કરી હોય. લોકોને એમ કહેવામાં આવ્યું છે કે એક મહિના પછી કે બે મહિના પછી, હાલો એ બે મહિના અમે રાહ જોઈ એને અલગ કરી નાખીએ, એને લેખિતમાં ઝેરોક્સ આપવા દઈને કે તમારું કોમ્પ્યુટરમાં નામ છે, બે મહિના પછી પૈસા મળશે એટલે એને મોકલી દઉં. પણ જે લોકો એ ફોર્મ ભર્યા છે તો મામલતદાર મેડમ એમ કહે છે કે અમારી પાસે કોમ્પ્યુટરમાં નામ આવી ગયા છે. તો હું એમ કહું છું કે જેને અમે ફોર્મ આપ્યા છે ને એ બધા સરકારી જે અધિકારીઓ હતા તમારી પાસે એને અમારી સામે રજૂ કરો. કોર્ટમાં અહીં તમે પ્રૂફ હોય છે ત્યારે તમે એમ કહો છો કે આ ગુનેગાર છે કે નહીં. કોર્ટમાં અહીં તમે માણસોને હાજર કરો છો. આજે અમને એ અધિકારીઓ જોઈ જેને અમારા લોકોએ પૈસા આપ્યા છે. તમને શું લાગે છે કે આ કોઈ ચૂંટણીની સભા છે કે અહીંયા કોઈ ચૂંટણી આવે છે? અત્યારે ગરીબ માણસોના ઘરમાં પાણી ભરાણા છે, લાઈનમાં 5-5 કલાક ઉભા રહીને ફોર્મ ભર્યા છે, ફોર્મ ભર્યા છે અને માણસોને આપ્યા છે. તમારી બેદરકારીને કારણે ફોર્મ ખોવાઈ ગયા છે. કેમ એમ કહો છો કે કોમ્પ્યુટરમાં નામ નથી? તમે અમને બોલાવો, વોર્ડ વાઇઝ ફરીથી કહો કે ભાઈ આ વોર્ડ વાળા બુધવારે આવે, આ વોર્ડ વાળા શુક્રવારે આવે, વોર્ડ નંબર 4 સોમવારે આવે, વોર્ડ નંબર 2 મંગળવારે આવે, વોર્ડ નંબર 12 બુધવારે આવે. કેમ આવું નથી માઇક્રો પ્લાનિંગ? ચૂંટણીમાં ઘરે ઘરે બુથ પ્રમુખ, પેજ પ્રમુખ તમારી પાસે હોય છે. ચૂંટણીમાં ઘરે ઘરે રિક્ષો મોકલો છો મત લેવા માટે, તો આ પૈસા દેવા માટે કેમ રિક્ષો નથી મોકલતા? આ ગરીબ માણસોને હું હંમેશા આવી રીતે હેરાન કરવાનું છે? એટલે આજે લેખિતમાં નહીં આપે તો આ પબ્લિક ને તો હું જવા દઈશ, પણ 3 નોતા હું અહીંયા બેસીશ અને આ પ્રાંત અધિકારીને રોજ આરતી ઉતારીશ. માતાજીની આરતી નહીં ઉતારું, કારણ કે ભગવાન તો ખબર નહીં ક્યાં છે. આજ લોકો ભગવાન બનીને બેઠા છે, એની આરતી ઉતારી ને એના હૃદયમાં ભગવાન વસે અને આ ગરીબ માણસોના જે પૈસા જેને નુકસાન થયું છે એના પૈસા એ લોકોને લેખિતમાં લખીને આપે. તો અમે છાપામાં આપીએ કે 3 મહિના સુધીમાં આપણા પૈસા આવી જશે, પણ એને લેખિતમાં દેવું પડશે. ગયા વર્ષે 1.5 ગ્રાન્ટ પાછી મોકલી દીધી હતી, કેમ ખબર કેટલા પૈસા આવ્યા ને કેટલી મોકલી દીધી. ઘણીની સહયુ તો એવી છે કે તમે કરીને પૈસા ખુદ રાખી શકો. ઘણું થાય કરવું હોય તો ટેકનોલોજી મોબાઈલ ની દુનિયા છે, કાયદેસરના બીજાના ખાતામાં પૈસા વયા જાય છે ખાલી એક ઓટીપી થી ને એક ગમે એનાથી. તો આ માણસો એ તો બિચારા એ પોતાના 5 આપી દીધી છે આખી ઝેરોક્સ એની બેંક ની પાસબુક ની. અમે 15 દિવસ થી આ લોકો ફોર્મ માટે ધક્કા ખાય છે, આઈના સ્ટાફ ના માણસો ને સરકારી માણસો ને સરકાર પગાર આપે છે તો એમ કહે છે કે કોમ્પ્યુટર માં નામ છે એક નંબર માં. બીજા લોકો ને એમ કહે છે કે કોમ્પ્યુટર માં નામ નથી. કોક ને એમ કહે છે કે અમારી ગ્રાન્ટ ખલાસ થઈ ગઈ છે. કોક ને એમ કહે છે કે બીજી ગ્રાન્ટ આવશે ને મહિના થી પછી ત્યારે તમને પૈસા દેવામાં આવશે. તો ભાઈ તમે આ બધું કયો છો તો લેખિતમાં એક એક કાગળ ઉપર લખીને દો, જેથી કરીને એક મહિના પછી ચિઠ્ઠી દેખાડે કે આઈ યુ તમે લેખિતમાં આપ્યું હતું કે અમારી પાસે પૈસા ખતમ થઈ ગયા છે અને કોમ્પ્યુટરમાં નામ કેમ નથી. હું જ્યારે પાણી ભરાણું હતું એને એક થી પહેલા જ આવીને કીધું હતું કે 2021 માં આ સિચ્યુએશન બગડી હતી, આ વખતે પાછું આવું થશે. તો કે નહીં થવા દે, તો નહીં થવા દે. તો જામનગરમાં આવેલા પૂરમાં હજારો લોકોને સંપત્તિનું નુકસાન થયું હતું. પૂર પ્રભાવિતોને સહાય ચૂકવવા સરકારે સર્વે કરાવ્યો હતો, જે પછી અરજદારોને હજી સુધી સહાયની રકમ ન મળી હોવાની ફરિયાદો ઉઠી છે. આ મુદ્દે આજે વિપક્ષી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. સંબંધિત અધિકારી દ્વારા તેમની રજૂઆતો પછી સર્વેમાં નોંધાયેલ અરજદારોને 30 દિવસમાં સહાય મળી જશે એવી લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. જે જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રી રત્નાબેનની જે રજૂઆત હતી કે ઘણા લાભાર્થીઓના ખાતામાં હજી સુધી જે સહાયની રકમ જે છે જમા નથી થઈ,
એ બાબતે તેઓને અમે અત્રેથી એમને સમજૂત કરવામાં આવેલ છે કે કોઈ પણ એકાઉન્ટ નંબર અથવા તો નામમાં જો અગર વિસંગતતા હોય છે તો એના કારણે કદાચ ના થયા હોય તો એમને આપણે જે નીચે જનસેવા કેન્દ્રમાં આપણે 4 ટેબલની જે વ્યવસ્થા કરી છે કે જેમાં જેને સહાય જમા ન થઈ હોય તો એ લોકો ત્યાં એમની વિગત લખાવે છે અને આપણે એમને આપણે વેરીફાઈ કરી અને સાચો એકાઉન્ટ નંબર મેળવી અને એમને આગળની પ્રોસેસ જે છે અમારે એમના ખાતામાં જમા થાય એ થઈ કરી દેવામાં આવશે અને જે ઘર વખરી અને કપડાં સહાયની જે છે એમને ચૂકવણું જે છે એ આગામી દિવસોમાં એમનામાં જમા થઈ જ જશે એ અત્યારે પ્રોસેસમાં જ છે. ખાલી ફક્ત ને ફક્ત જે આ એરરવાળા જે છે કોઈ વિસંગતતાના કારણે જો જમા ન થયા હોય તો એના માટે આપણે આ રીતની વ્યવસ્થા નીચે કરવામાં આવેલ છે અને કોઈપણ લાભાર્થી જે છે જેમને ખરેખર મળવાપાત્ર સહાય છે એ વંચિત ન રહી જાય તે તમામ આપણે સુનિશ્ચિત કરવામાં આવશે. મોટી સંખ્યામાં લોકોની ફરિયાદો છે કે તેમને સહાય નથી મળીને દૈનિક હજારો લોકો અહીંયા આવતા હોય છે, તેના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં? વ્યાપક ફરિયાદ થાય આપણે જે છે જેટલાના આપણે જે ટીમ સર્વે દ્વારા જે ફોર્મ આપણે અહીંયા જમા કરવામાં આવેલ છે એ તમામને આપણે ચૂકવણા કરવાની વ્યવસ્થા છે અને સર્વે દરમિયાન જે આપણે લાભાર્થી જે લોકોને નુકસાન અસરગ્રસ્ત જે ઘરો છે એ સર્વે દરમિયાન જેમના ફોર્મ અહીંયા જમા થયેલા છે એમને આપણે સહાયની રકમ પૂરી પાડવામાં આવશે. અન્ય એક એવી આવી છે કે ફોર્મ આપેલા છે પરંતુ એમનું નામ નથી અને એમને હજી એમના બેંકના ખાતામાં એમને જમા નથી થયા, એના માટે પણ મારું એ જ કહેવાનું છે કે એવા કોઈ હોય તો આપણે એમની વિગત એમની આપણે નોંધી લઈએ છીએ અને ત્યાર પછી અહીંયાથી આ વેરિફિકેશન જે વોર્ડનું જે વોર્ડ નંબર છે એમનો એમના જે ફોર્મ ત્યાં એમને ફોર્મ છે કે કેમ એમનું ખરેખર ફોર્મ ભરાયેલ હતું કે કેમ એની ખાતરી કરી અને પછી એમાં અમે આગળની કાર્યવાહી કરવાની થાય છે. સર, મોટી સંખ્યામાં લોકો આવે છે એના માટે કોઈ વધારાની વ્યવસ્થા 4 ટેબલ મૂકાય છે તેવું કંઈ? જો 4 ટેબલથી જો નહીં થાય તો અમે વધારે અમે ટેબલની વ્યવસ્થા કરી અને લોકોને અગવડતા ન રહે એ માટેની વ્યવસ્થા કરીશું. ઘણા અરજદારોએ ફોર્મ ભર્યા હોવા છતાં તેમના નામ લાભાર્થીઓની યાદીમાં ન હોવાની પણ રાહ ઉઠી છે. રચનાબેને આવા અરજદારો માટે લડત ચલાવવાનું તેમજ નોંધાયેલા લાભાર્થીઓને નિયત સમયમાં સહાય નહીં મળે તો આગળ જતા આંદોલન કરવાની ચીમકી આપી હતી. તેમણે આ આંદોલન ગાંધી જિંદિયા માર્ગે નહીં હોય એવું જણાવી આક્રમક આંદોલનની ગર્ભિત ચીમકી આપી હતી, જેને પગલે ખળભળાટ મચી ગયો છે. હમણાં જામનગરમાં ઘણું બધું પાણી આવ્યું હતું અને આ પાણી અતિવૃષ્ટિને કારણે લગભગ ઘણા બધા વોર્ડમાં પાણી ભરાઈ ગયું હતું. એમાં ઘણા લોકોને પૈસા મળ્યા છે, ઘણા લોકોને પૈસા નથી મળ્યા. એટલે આ લોકો ગયા વખતેની જેમ જ કહે છે કે કોમ્પ્યુટરમાં નામ છે ને પૈસા મળશે, કોમ્પ્યુટરમાં નામ નથી ને પૈસા નહીં મળે. તો ઘણા એવા વ્યક્તિ છે કે જેની પાસે ઝેરોક્ષું નીકળી છે, એને ફોર્મ ભર્યા છે પણ કોમ્પ્યુટરમાં નામ નથી નીકળતું. એટલે આજે સાહેબ પાસેથી અમે પહેલો તો સંતોષકારક જવાબ લઈ લીધો કે જેનું કોમ્પ્યુટરમાં નામ છે ને એને 30 દિવસ નહીં પણ 15 દિવસની અંદર પૈસા દઈ દેશે. આ લેખિતમાં લઈ લીધું છે અને અમે એક અઠવાડિયાની મુદત આપી છે કે જેનું કોમ્પ્યુટરમાં નામ નથી ને એનું અઠવાડિયાની અંદર તમારા જે સાહેબુ એ ફોર્મ ભર્યા હોય ને એ સાહેબુ પાને બોલાવી અને ફોર્મ અલગ અલગ કરાવી અને કોમ્પ્યુટરમાં નામ ચડાવો. જો આવતા સોમવાર સુધીમાં જે લોકોના નામ કોમ્પ્યુટરમાં નથી નીકળ્યા ને તો ફરીથી અહીંયા પ્રાંત અધિકારીની ઓફિસનો પ્રાંત સાહેબનો ઘેરાવો થશે જે આજે થયું છે. એ આવું અમે લગભગ દિવાળી સુધી કરશી અને દિવાળી પછી હજી પણ સંતોષકારક જવાબ નહીં આવે તો સીએમ સાહેબને પોઝિટિવ રીતે મળવા જાશી કે તમે ઉપરથી જે પૈસા આપો છો ખબર નહીં અહીંયા શું કરી અને એમ કહી દે છે કે તમારા ફોર્મ ખોવાઈ ગયા છે ને તમારું ફોર્મ નથી ને તમારો આ આધાર નથી ને તમારો પહેલો આધાર નથી અને એમ કરી અને ગરીબ માણસોને પૈસા દેતા નથી. એટલે આજે 4 ટેબલ ચાલુ કરાવ્યા છે, ફોર્મ ચેક કરે છે જેના નામ છે એને પૈસા 15 દિવસની અંદર મળી જશે અને બાકીનાનું આ સોમવાર સુધીમાં સર્વે થશે ને ત્યારે આવતા સોમવારે અમે ફરી એકવાર પાછા આવશી કે કેટલો સુધારો વધારો કર્યો એ અમે જોઈ લઈ, પ્રાંત સાહેબને આજે માપી લઈ, એની પરીક્ષા લઈ લઈ, નતર ગાંધી ચિંતિયા માર્ગે હાલવાનું થતું નથી.
અમે ક્યાં ચિંધ્યા માર્ગે હાલસી ની હજી કોઈને કલ્પના જ નહીં કરી હોય. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.